પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે એક રેસિડેન્ટ ડોક્ટર સાથે બળાત્કાર અને ત્યારબાદ એની હત્યાને લઈને સમગ્ર દેશમાં ડોક્ટરોમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને હવે સુરતમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે અને અત્યારે આપ અમારી પાસે તસવીરોમાં જોઈ શકો છો. કારણ કે સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે અને એના કારણે સુરત સિવિલ હોસ્પિટલમાં લાંબી લાંબી કતારો અહીં જોવા મળી રહી છે. આ તમામ જે પેશન્ટ છે અને પેશન્ટના સગાઓ પણ એની અંદર કેટલા છે એ તમામ લોકો અહીં સારવાર લેવા માટે આવ્યા છે, પણ રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ હોવાથી અહીં જે મરીજો છે અને સગા સંબંધીઓ છે એની લાઇનો લાગી ચૂકી છે. હાલ આપ તસવીરોમાં પણ જોઈ શકો છો. આ લાઇન કેટલી લાંબી છે હું આગળ જઈને આપને બતાવવાનો પ્રયત્ન કરું છું કે આ તસવીરો સુરત નવી સિવિલ હોસ્પિટલની છે અને કદાચ આ લોકોને ખબર પણ નહીં હશે કે અહીં ડોક્ટરોની હડતાલ છે. તો આ સમગ્ર લાઇન કેટલી લાંબી છે હું આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. મરીજોનો અહીં ઘસારો થઈ ચૂક્યો છે અને આ આજે શુક્રવારનો દિવસ છે, ચાલુ દિવસ છે અને આપ જોઈ શકો છો કે સુરત નવી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આ લાંબી લાઇન જોવા મળી રહી છે. આ તમામ જે મરીજો છે અને એના સગા સંબંધીઓ છે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે, સારવાર માટે આવ્યા પડે છે અને અત્યારે આપ જોઈ શકો છો લાંબી લાઇન સિવિલ હોસ્પિટલમાં લાગી ચૂકી છે. સવારનો સમય છે, જેવી રીતે સમય આગળ વધશે એવી જ રીતે લાઇનો પણ વધશે એવું કહી શકાય છે. તો ડોક્ટર રેસિડેન્ટ ડોક્ટરોની જે હડતાલ છે એના કારણે નવી સિવિલ હોસ્પિટલમાં કેવી રીતે અસર થયું છે આપ જોઈ શકો છો કે મરીજોની લાંબી લાઇનો લાગી ગઈ છે. કદાચ આ મરીજોને ખબર પણ નહીં હશે કે રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર છે અને એના કારણે આ લાંબી લાઇન લાગી ચૂકી છે અને તકલીફો ઉઠાવી રહ્યા છે. તો આ તસવીરો નવી સિવિલ હોસ્પિટલની છે. અમે વાત કરીશું અમિત ભાઈને. શું નામ છે આપનું? અશરફ. અશરફભાઈ, શેની દવા માટે આવ્યા છો? હું ડાયાબિટીસ દવા માટે આવું છું. તો આપને ખબર હતી આજે હડતાલ છે ડોક્ટરોની? ના સાહેબ, મને ખબર ના હતી. હું અહીંયા 3 વર્ષથી આવું છું, મને એ ખબર ના હતી કે આજે હડતાલ છે. અત્યારે ચાલુ છે. તો આવી જ રીતે આપ જોઈ શકો છો કે ડોક્ટરોની હડતાલ છે, કેટલા પેશન્ટો નહીં ખબર હશે, પણ આ તસવીરોમાં આપ જોઈ શકો છો. આ સિવિલ હોસ્પિટલની તસવીરો છે. લોકો સાથે આપણે વાત કરીશું. ક્યા નામ હે આપના? અરવિંદ. કિસ ચીઝ કી દવા લેને આયે? મેરે પાપા એડમિટ થે, ઉનકો બુખાર નહીં ઉતરા હે, તો ઉનકો વાપસ ઠંડી બુખાર ઘર જા રહી હે, તો ઇસકે લિયે લાયે. તો આપકો પતા છુટ્ટી, મતલબ આજ હડતાલ હે ડોક્ટરો કી? નહીં નહીં પતા. જબ તો પતા રહેતા તો હમ નહીં આતે ઘર સે, હમ બેસ્તા નાવાસ રહેતે. બિલકુલ, મોટા ભાગને તમામ આ જે પેશન્ટ છે અને સગાઓ છે એ લોકોને ખબર નથી આજે અચાનક રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ છે એના કારણે લોકો તકલીફોનો સામનો પણ કરી રહ્યા છે. આ તમામ લોકો પોતપોતાના કેસ પેપર લઈને અહીં ઉભા રહ્યા છે અને પોતાની વારો આવે એની રાહ જોઈ રહ્યા છે. તો ટ્રોમા સેન્ટરની આ તસવીરો છે, ઓપીડીની આ તસવીરો છે અને અહીં જે કેસ આવતા હોય છે એ તમામ કેસો અહીં લોકો લઈને આવ્યા છે, સગા સંબંધીઓ હોય કે ખુદ પેશન્ટ પણ હોય, આ તમામ લોકો અહીં લાઇનમાં લાગ્યા છે અને આ લોકોને શું કહી રહ્યા છે. કાકા બીજે શું નામ છે કાકા? હે, શું નામ છે? મારું બનહરભાઈ વ્યાસ. શું તકલીફ છે કાકા? મને પગ પર સોજા છે, એની દવા લખી આપી તો એમાંથી 3 તો બહારથી લેવી પડી, 2 જ અંદરથી મળી. તો એનો હું મતલબ સિવિલ માંથી મળવી જોઈએ ને. આજે ડોક્ટરોની હડતાલ છે, ખબર છે આપને ડોક્ટરોની હડતાલ છે આજે? ના ખબર નહીં. આવી જ રીતે તમામ લોકો, એ લોકોને ખબર નથી કે ડોક્ટરોની હડતાલ છે અને આ તમામ લોકો લાઇનમાં ઉભા રહ્યા છે, પોતાની રાહ જોઈ રહ્યા છે ક્યારે એનો નંબર આવે. તમારું નામ શું છે? કવિચંદ્ર. શું તકલીફ છે તમને? શરીર જલન થાય છે. અચ્છા, તો આજે હડતાલ હતી ખબર છે આપને? ના. આવી જ રીતે તમામ જે પેશન્ટ અને પેશન્ટના સગાઓ છે એ લોકોને ખ્યાલ જ નથી કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે અને એ લોકો રોજની જેમ જે રીતે એનો વારો આવતો હોય છે એ લોકો દવા લેવા માટે અહીંયા આવ્યા છે. લાંબી લાંબી કતારો અહીં જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલ પ્રશાસન તરફથી કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એ પણ આપ જોઈ શકો છો કે અહીં જે રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર છે એના કારણે કેટલી લાંબી લાઇન અહીંથી લાગી ચૂકી છે અને લાઇન આગળ વધતી જ જઈ રહી છે. કારણ કે મોટા ભાગના લોકોને શું કહીએ કે તમામ લોકોને ખબર જ નથી કે આજે રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર છે અને એના કારણે અહીં આપ જોઈ શકો છો કે મરીજો હાલાકી ભોગવી રહ્યા છે. આ જે મરીજ પેશન્ટ છે એ તકલીફ ઉઠાવી રહ્યા છે. એમનો શું વાંક છે?
જે અહીં તકલીફ ઉઠાવી રહ્યા છે, અહીંયા અભિષેકો તો વડીલો પણ છે અને તેઓ આવી રીતે લાંબી લાઈન હોવા છતાં ના ઊભા રહી શકતા હોય તેઓ અહીં બેસી પણ ગયા છે, કેમ કે એમને આરામની જરૂર હોય છે તો આવી થાકી જાય છે, બેસી પણ જાય છે. તો નવી સિવિલ હોસ્પિટલની આ તસવીરો આપ જોઈ શકો છો. તમામ લોકો, શું નામ છે આપનું? ઇન્દ્રજીત. ક્યાં હુઆ હૈ? બુખાર હુઆ હૈ, મલેરિયા જૈસા ઠંડી દે કે બુખાર આ રહા હૈ ઉસી કા. આપકો પતા હૈ યહાં ડોક્ટર હડતાલ પે આજ? નહીં 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 માન. બિલકુલ આવી જ રીતે તમામ લોકોને ખબર જ નથી કે આજે રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર ઉતરી ગયા છે અને હડતાલના કારણે સિવિલ હોસ્પિટલ પર કઈ રીતની અસર જોવા મળી રહી છે એ તસવીરોના માધ્યમથી હું આપને જણાવી રહ્યો છું, બતાવી રહ્યો છું. હાલ આ ઓપીડીમાં લાંબી લાઈન અને લોકોની ભીડ આપને જોવા મળશે અને આ પ્રકારે સુરત શહેરમાં જે નવી સિવિલ હોસ્પિટલ છે ત્યાં જે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ થઈ છે એના કારણે મેડિકલ ફેસિલિટી ઉપર કઈ રીતનો અસર જોવા મળી રહ્યો છે, મરીજોનો ઘસારો અહીંયા થઈ ચૂક્યો છે, અંદરો અંદર મરીજો બાખડી પડ રહ્યા છે, પોતાની જે છે રાહ જોઈ રહ્યા છે લાઈનમાં ઊભા રહીને. તો આ તમામ તસવીરો નવી સિવિલ હોસ્પિટલની છે. સુરત નવી હોસ્પિટલમાં કયા પ્રકારની હડતાલની અસર પડી છે એ ગુજરાત તકે આપણે જણાવ્યું છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત સુરત.